પછી મામાના હાઉસમાં વિન્ડો નહી હતી પણ જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગમાં વિન્ડો પણ હતી ઓકે પછી મામાના હાઉસમાં પાણીનું ટેપ ક્યાં હતું વોટર ટેપ બહાર હતું પણ જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગમાં શું હોય છે કે વોટર ટેપ ક્યાં હોય છે તમને કિચનમાં પણ હોય છે બાથરૂમમાં પણ હોય છે બધું સેપરેટ હોય છે તો આ ડિફરન્ટ આપણે જોયો હતો અને આ ડિફરન્ટ પણ પૂછી પણ શકાશે ફ્રેન્ડ અને તમને સમજ પડી ગઈ હશે ઓકે તો આજે આપણે શું જોવાનું છે અ ન્યૂ વરી એટલે ચિંતા મામાની ચિંતા ફ્રેન્ડ્સ તેજલને એના મામા અમદાવાદ સિટી જોવા લઈ જવાના હોય છે પણ ફ્રેન્ડ્સ મામાને ચિંતા હોય છે કે તેમાં શું થાય છે તે હવે આપણે આ આગળ આ ચેપ્ટરમાં જોઈશું તો એ મામા જ્યાં રહેતા હોય છે તે જમીન જે હોય છે તે ગવર્નમેન્ટનું હોય છે ફ્રેન્ડ્સ અને ગવર્નમેન્ટમાં શું હોય છે તમે અત્યારે જોયું હશે કે જે મોડીના જે મકાન હોય છે એ ગવર્નમેન્ટના હોય છે તો ત્યાં તેઓ મકાન બાંધીને તમને રહેવા તો દે છે પણ આ જે અહીંના જે નાનું જે હાઉસ હોય છે હટ હોય છે ઝૂંપડીઓ હોય છે તો ત્યાં લોકો શું કરે છે એસએમસીનું હોય છે તો એ લોકો થોડા ટાઈમ થાય પછી એને કાઢીને એ લોકો શું કરે છે ત્યાં મોટી હોટલો બનાવે છે અથવા તો ત્યાં હાઈરાઇઝ બિલ્ડિંગ ઊભી કરી નાખે છે પણ ત્યારે શું થાય છે એ લોકો જ્યાં રહેતા હોય છે તે લોકોને ખાલી કરાવી દે છે અને એવી રીતના સેમ એ તેજલના મામાને એવું થાય છે એ લોકોને નોટિસ આપે છે એ તે જ્યાં રહેતા હોય છે મામા તેને ખાલી કરાવવાનું હોય છે ખૂબ જ તેજલને પણ ખૂબ જ ચિંતા હોય છે કે તેની મમ્મી હોસ્પિટલમાં હોય છે અને મામાનું ઘર જો બીજે તેમને રહેવાનું થાય તો તેમને દૂર પણ કેટલું પડે મામી તેના નજીક હાઈરાઇઝ બિલ્ડિંગમાં કામ કરતા હોય છે તો પૈસાની પણ તકલીફ પડે અને મામા જો જોબ નોકરી કરતા હોય તો તેને આવવા જવા માટે બસમાં પણ તેમને ખૂબ જ પૈસા થઈ જાય તો આ બધી જ વસ્તુ આપણે હવે જોઈશું સ્ટેપ બાય સ્ટેપ ઓકે તો ફ્રેન્ડ્સ તમને ખબર છે કે આ અભિનય જ્યારે એસએમસી વાળાનું હોય છે તો તે લોકોને ખાલી કરાવીને તેઓને બીજે રહેવું પડતું હોય છે અને ત્યાં તેઓ હોટલ બનાવી દે છે તો કેટલી ડિફિકલ્ટ હોય છે કે જે ઝૂંપડીમાં રહેતા હોય છે તે કેવી ડિફિકલ્ટનો સામનો કરીને તેઓ પોતાનું જીવન જીવતા હોય છે તો ફ્રેન્ડ્સ આ આવેના જે પછીના જે પાર્ટ છે તેમાં આપણે આ શીખીશું અને આપણે જોઈશું કે કેવી રીતના મામા તેવી રીતના ડિફિકલ્ટનો સામનો કરે છે એની સાથે તેજલને પણ કરવું પડતું હોય છે પછી એ ચેપ્ટર આપણે ત્યાં ફિનિશ કરીશું ઓકે આજે આ લાસ્ટ ટોપિક છે તે આપણે આજે પૂરો કરીશું ઓકે ફ્રેન્ડ્સ ચાલો ફ્રેન્ડ્સ ન્યૂ ટોપિક આપણે જોઈશું અ ન્યૂ વરી એક નવી ચિંતા તેમાં મામા તેજલને કહ્યું હતું કે હું તને અમદાવાદ જોવા લઈ જઈશ તો તેજલે તેની આજુબાજુ જે અરાઉન્ડ જે ચિલ્ડ્રન્સ હોય છે તે રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરતા હતા તેઓ ત્યાં કહેતા હતા કે ત્યાં બિગ કલાકારો બિગ ફિલ્મ સ્ટાર નેતાઓ અને પ્લેયર્સ ખેલાડીઓ પણ આવે છે ને જો તું આ જગ્યાએ જઈશ રિવરફ્રન્ટ તો હું ત્યાં એ લોકોને જોઈ શકીશ ઓકે તો તેજલ એવું વિચારે છે પણ તેજલ એવું કહે છે કે મામા સો વરીડ એટલે ખૂબ જ ચિંતામાં હતા તેઓ તેમને ફરવા લઈ જવા માટે કેવી રીતના કહી શકે જો મામા ચિંતામાં હોય તો તેજલ કહે છે કે હું કેવી રીતના કહી શકું મામાને તો તેમાં શું થયું હતું કે લાસ્ટ વીક કેટલાક પીપલ્સ નોટિસ લઈને આવ્યા હતા કે ત્યાં બધા જે આ પ્લેસ પર રહે છે તેને છોડીને જવું પડશે તેઓ કહેતા હતા કે અમારી જે હટ્સ છે તેને તોડીને ત્યાં તેઓ બિગ બિલ્ડિંગ્સ બનાવવાના હતા તો મામાજી કહે છે કે છેલ્લા 10 યર્સ પહેલાં 3 ટાઈમ્સ આ પ્લેસીસને ખસેડવામાં આવ્યા હતા તો ફ્રેન્ડ્સ આ શું હોય છે ખબર છે આ ગવર્નમેન્ટની જગ્યા હોય છે ઓકે તો આ ગવર્મેન્ટની જગ્યા પર આવી રીતના ઝૂંપડીઓ બાંધેલી હોય છે અને તે જે પુઅર લોકો હોય છે તેને થોડાક ઓછા પૈસામાં તેને આપવામાં આવે છે અથવા તેને રહેવાની સગવડ કરે છે પછી શું થાય છે તેઓ ગવર્મેન્ટે બિલ્ડિંગ બનાવવા માટે તે ઝૂંપડી હટ્સને તોડી નાખે છે અને ત્યાં નવી હાઈરાઇઝ બિલ્ડિંગ ઊભી કરે છે તો આવા લોકોને તેઓ ખાલી કરાવી દે છે તેમાં મામાનું પણ એવું જ હતું મામાને નોટિસ આવેલી હતી એ જગ્યાને ખાલી કરીને હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવવાના હતા એટલે મામા ખૂબ જ ટેન્શનમાં હતા ખૂબ જ ચિંતામાં હતા અને મામાને એવું થાય છે કે જો અહીંથી તેઓને ગવર્મેન્ટ લોકો આવા લોકોને બીજે જગ્યાએ રહેવાની સગવડ કરે છે
પણ મામા એવું વિચારે છે કે શું જ્યાં મને રહેવાનું આપશે ત્યાં ઇલેક્ટ્રિસિટી હશે, ડ્રિંકિંગ વોટરની સગવડ હશે, બસની સુવિધા હશે, જેથી જે મામા જ્યાં કામ કરતા છે તો ત્યાં તેને આવવા જવા માટેને ખૂબ જ ખર્ચો પણ થઈ જશે. ઓકે, થોડા દૂર જો રહેવાનું હોય તો તેને આવવા જવાની પૈસા માટે તકલીફ પડી જશે અને સમય પણ ખૂબ જ ચાલ્યો જશે. અને તેની મામી એ જ્યાં રહેતા હતા તેની નજીક હાઈરાઇઝ બિલ્ડિંગમાં 7 હાઉસના ઘરે તે વર્ક કરતી હતી અને જો તે તાર ચાલ્યા જશે અહીંયાથી તો તેની મામીની જે ઇન્કમ હશે તે પણ બંધ થઈ જશે. ઓકે, અને ખૂબ જ તકલીફ પડશે. તો ફ્રેન્ડ્સ, પૂઅર જે ગરીબો માટે એક એક રૂપિયા કમાવો ખૂબ જ ડિફિકલ્ટી હોય છે, તેઓને માટે ખૂબ જ ચિંતાનું કામ હોય છે. તો તેજલ કહે છે કે મને તેજલને પણ ચિંતા થવા માંડી કે તેની મમ્મી અમદાવાદના હોસ્પિટલમાં હતા તો જો અહીંયાથી જો ખાલી કરવામાં આવશે તો તેજલને પણ આવવા જવા માટે પણ ખૂબ જ ડિફિકલ્ટ પડશે, ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ રીતે ફ્રેન્ડ્સ તેજલ અને તેના મામા ખૂબ જ ચિંતામાં હતા. ઓકે, હવે ફ્રેન્ડ્સ આપણે થોડા ક્વેશ્ચન આન્સરને જોઈ લઈશું. ઓકે, ચાલો આપણે હવે થોડા ક્વેશ્ચન આન્સરને જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ તમને એવો ક્વેશ્ચન પૂછાય કે મામાએ તેમનું હાઉસ કેમ ચેન્જ કરવું પડ્યું હશે, તો તે આપણે જોઈ ગયા હતા કારણ કે ત્યાં બિગ હાઈરાઇઝ બિલ્ડિંગનું પ્રોજેક્ટ સ્ટાર્ટ થવાનો હતો અને તે લેન્ડ મામા અને ત્યાં રહેતા જે પીપલ હતા તે બધાને જ ખાલી કરવું પડ્યું હતું. તો આ નોટિસ તેને ગવર્મેન્ટ તરફથી મળ્યું હતું કે આ જે લેન્ડ છે, જમીન છે, તે તેમને ખાલી કરવાની છે. ઓકે, કે ત્યાં શું બનવાનું હતું? હાઈરાઇઝ બિલ્ડિંગ. આવો ક્વેશ્ચન તમને પૂછાય તો આ રીતે તેનો આન્સર લખવાનો. સેકન્ડ તમને ફ્રેન્ડ્સ પૂછાય કે તમે તમારા હાઉસથી ચેન્જ કર્યું છે? જો યસ, તો તમારે ક્યાં તમારે ચેન્જ કરવું પડ્યું હશે, કેમ ચેન્જ કરવું પડ્યું હશે? તો તમને ચેન્જ કરવું, ઘણા લોકોને ચેન્જ કરવું પડ્યું હશે. કેમ કે જો ફાધરનું ટ્રાન્સફરને કારણે તેને અનધર પ્લેસે જવું પડ્યું હશે. આપણે આગળ પણ જોયું હતું ને કે જ્યારે કોઈ પણ ચેન્જ, બદલી થાય છે, ફાધરને પ્રમોશન મળે છે તો તેને ટ્રાન્સફર આપે છે, એટલે તેને આપણે હાઉસને ચેન્જ કરવું પડે છે. તો હોય તો યસ લખવાનું. પછી એવું પૂછે કે શું તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈને વર્ક કરવા માટે દૂર જવું પડે છે? તો તેમને કેટલી દૂર જવાનું હોય છે? તો તેઓ ક્યાં જાય છે? તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય. તો યસ, તમારા ફાધર્સને તમારે તેને દૂર જવું પડે છે વર્ક માટે. તો તેઓ ક્યાં જાય છે? તો ઓફિસ માટે, તેમને હાઉસથી દૂર હોય છે ઓફિસ, એટલે ત્યાં જવું પડે છે. તો તેમને કેટલી દૂર જવાનું હોય છે? તો ફ્રેન્ડ્સ, 10 કિલોમીટર જેટલું દૂર અંતરે હોય છે. ઓકે, તો આ રીતના પણ બધા ક્વેશ્ચન આવશે તો તમારે તમારી રીતે લખવાનું. ચાલો ફ્રેન્ડ્સ, આપણે બીજા ક્વેશ્ચન આન્સર જોઈશું. તો તમને ફર્સ્ટ ક્વેશ્ચન છે કે તેજલને તેની માતાને લઈ, મધરને લઈ વિલેજથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું? તો ફ્રેન્ડ્સ, આપણે જોયું હતું કે વિલેજમાં એવી હોસ્પિટલની એવી ફેસિલિટી ન હતી તો તેને અમદાવાદમાં મધરની ટ્રીટમેન્ટ માટે તેને આવવું પડ્યું હતું. ચલો, સેકન્ડ એવો છે કે તેજલને તેના મામાના હાઉસમાં જે ટોયલેટનો યુઝ કરતા કેમ તેને ઉલટી જેવું થતું હતું? કારણ કે ટોયલેટ એકદમ ડર્ટી હતું, જે મામાનું જ્યાં ટોયલેટ હતું બહાર, તો એકદમ ડર્ટી હતું અને એકદમ ગંદી, એકદમ ડર્ટી બેડ વાસ આવતી હતી અને શ્વાસ લેવામાં પણ તેને ડિફિકલ્ટી થતી હતી. તેથી તેજલને શું થતું હતું? ઉલટી જેવું થતું હતું, વોમિટિંગ થતું હતું. ઓકે, ચલો થર્ડ ક્વેશ્ચન જોઈએ. તેજલનું હાઉસ અને મામાનું હાઉસ કઈ રીતે જુદું પડે છે? તો તેજલનું હાઉસમાં અલગથી 12 જગ્યા હતી, પ્લેસ હતી, હને, અને કિચન પણ તેનું સેપરેટ હતું અને બાથરૂમ પણ અલગ હતું. પણ મામાના હાઉસમાં કોઈ પણ વસ્તુ તે અલગ ન હતું અને સેપરેટ બાથરૂમ પણ ન હતું. તો આ રીતે લખવાનું. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ કે તેજલને સામૂહિક ટેપમાંથી પાણી ભરવા અને વિલેજમાંથી પાણી ભરવામાં શું તફાવત છે, શું ડિફરન્સ લાગે છે? તો વિલેજમાં પાણી ભરવા માટે ક્યાં ફાઇટ થતી નથી અને પોન્ડમાં પાણી ઓલવેઝ ત્યાં મળી રહે છે, તે આપણે જોયું હતું, હને,
અને અમદાવાદમાં પાણી માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે. અને ત્યાં કેવું હોય છે કે પાણી થોડાક જ ટાઈમમાં જ આવે છે અને ત્યાં ફિક્સ ટાઈમ હોય છે, પણ જ્યારે વિલેજમાં એવું હોતું નથી. તો આ રીતે ફ્રેન્ડ્સ આન્સર લખવાનો, જો પૂછાશે તો આ રીતે લખવાનું. ચલો પછી છે, તેજલના મામા રહે છે ત્યાં ઇલેક્ટ્રિસિટી હશે, તમે કેવી રીતે જાણ્યું હશે? તો તેમાં લખવાનું યસ, તો ત્યાં ઇલેક્ટ્રિસિટી હતું મામાને ત્યાં. કેમ? તો આપણે જો ચેપ્ટરમાં પિક્ચરમાં જોયું હતું તેના ત્યાં ટીવી હતું, તો ફ્રેન્ડ્સ ટીવી ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે, એટલે ત્યાં મામાના ઘરે ઇલેક્ટ્રિસિટી હતું. અને જ્યારે તેજલ તેના મામાના હાઉસે જતી હતી ત્યારે રોડ પર ઇલેક્ટ્રિસિટીના વાયર પણ જોયા હતા, આપણે જોયા હતા ને પિક્ચરમાં. ઓકે, તો આ રીતે તમારે ક્વેશ્ચન આન્સર આવશે PDFમાં, તો તમારે લખવાના. ચલો ફ્રેન્ડ્સ, આજે આપણા સરસ મજાનું ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. તમને ખૂબ જ મજા આવી હશે, તમને ક્વેશ્ચન આન્સર પણ સમજ પડી ગઈ હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે ન્યૂ ચેપ્ટર સાથે પાછા મળીશું. બાય બાય.